સરકારી ભરતીની તૈયારી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન દ્વારા તેની માહિતી મળી જાય તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે છે તલાટી સ્પેશિયલ જે આપણે સાહિત્યની સિરીઝ ચાલુ કરી છે તેમાં આજે નવા પાંચ સાહિત્યકારો વિશે આપણે વાત કરીશું જેમાં નર્મદ એલેક્ઝાન્ડર ફાબર્સ નર્મદ શંકર મહેતા પછી છે બાલાશંકર કાંથારીયા અને ગોવર્ધનરામ ત્રિપાઠી આ પાંચ સાહિત્યકારો વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં છે જોવાના છે તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો જો મિત્રો તમને સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજના પ્રથમ કવિની વાત કરીએ તો તે છે કવિ નર્મદ તો કવિ નર્મદ વિશે માહિતી મેળવીએ તો મિત્રો કવિ નર્મદનું બિરુદ અથવા તો જે ઓળખ છે તેઓને છે અર્વાચીન યુગના છે આદ્ય નવયુગનો પ્રહરી યુગ વિધાયક સર્જક વગેરે જેવા બિરુદો અથવા તો ઓળખ છે તે કવિ નર્મદને મળેલા છે હવે મિત્રો કવિ નર્મદનું ઉપનામ અથવા તો તખલુસની વાત કરીએ તો તેને છે પ્રેમ શૌર્ય છે તેનું તખલુ અથવા તો ઉપનામ રહેલું છે જન્મની વાત કરીએ તો કવિ નર્મદનો જન્મ છે તે ચૌદ ઓગસ્ટ ઈસવીસન અઢારસો ને ત્રેવીસમાં છે જન્મ થયો હતો જન્મસ્થળની વાત કરીએ તો સુરત છે તે કવિ નર્મદનું જન્મસ્થળ રહેલું છે હાલમાં મિત્રો છે કવિઓના જન્મસ્થળ ખૂબ જ પૂછાય છે તો આ જરૂરથી યાદ રાખજો ત્યારબાદ માતાનું નામની વાત કરીએ તો કવિ નર્મદના માતાનું નામ છે નવદુર્ગા ગૌરી તેનું નામ છે પિતાની વાત કરીએ તો લાભશંકર દવે છે તે પિતાનું નામ રહેલું છે ત્યારબાદ મિત્રો કવિ નર્મદને છે વિવિધ સાહિત્યકારો દ્વારા આપેલા નામની વાત કરીએ તો રાવી પાઠક દ્વારા છે તેને અર્વાચીન ગદ્ય પદ્યનો પ્રહરીજ કહેવામાં આવ્યો છે કનૈલાલ મુનશી દ્વારા છે તેને અર્વાચીનોમાં છે આદ્ય તેવું મિત્રો છે નામ આપવામાં આવ્યું છે અને ઉમાશંકર જોશી દ્વારા છે તેને નવયુગની નદી તેવું છે નામ આપવામાં આવેલું છે મિત્રો વાત કરીએ તો નર્મદની પ્રખ્યાત કૃતિઓની વાત કરીએ તો તેમાં છે મારી હકીકત નર્મ ગદ્ય રાજા જાનકી રાજા જાનકી દર્શન નાટક પછી દ્રૌપદી દર્શન નાટક પિંગળ પ્રવેશ જે નિબંધ છે વચ્ચે નર્મ વ્યાકરણ સ્ત્રી કેરવણી નર્મ કવિતા વગેરે છે મિત્રો કવિ નર્મદની છે પ્રખ્યાત કૃતિઓ રહેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એલેક્ઝાન્ડર ફાબસ જેઓ દલપતરામના ખાસ મિત્ર હતા તેવા એલેક્ઝાન્ડર ફાબર્સ વિશે વાત કરીએ તો એલેક્ઝાન્ડર ફાબર્સને મિત્રો છે હિન્ જે બિરુદ અથવા ઓળખની વાત કરીએ તો તેઓને છે ગુજરાતી ભાષાના સાહિત્યનો પરદેશી પ્રેમી તેવું છે મળ્યું છે જન્મની વાત કરીએ તો ઈસવીસન અઢારસો ને એકવીસમાં છે એલેક્ઝાન્ડર ફાબર્સનો છે તે જન્મ થયો હતો જન્મસ્થળની વાત કરીએ તો લંડન ખાતે છે તેઓનો જન્મ થયો હતો કૃતિઓની વાત કરીએ તો તેની કૃતિ મિત્રો છે રાસમાળા ભાગ એક અને બે છે તેની પ્રખ્યાત કૃતિ રહેલી છે આ ઉપરાંત ઈસવીસન અઢારસો ને જે અડતાલીસમાં છે એલેક્ઝાન્ડર કિન્ક ફાબર્સે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જેને આપણે હાલમાં ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખીએ છીએ તેની સ્થાપના છે મિત્રો જે દલપતરામની મદદથી જે એલેક્ઝાન્ડર છે તે કરી હતી અને મિત્રો દલપતરામ અને જે એલેક્ઝાન્ડર કિન્ડલો ફાબર્સ છે તેઓ બંને ખાસ મિત્ર પણ રહ્યા હતા અને તેના કારણે તેઓ ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા હતા અને તેના કારણે છે તે એલેક્ઝાન્ડર ફાબર્સને છે ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી તેવું બિરુદ પણ મળવા પાત્ર થયું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સાદરામાં છે તેમના નામ ઉપર છે ફાબર્સ બજાર અને ફાબર્સ સ્કૂલ બંને છે તે આવેલી છે મિત્રો અહીં તસવીરમાં તમે છે એલેક્ઝાન્ડર ફાબર્સની તસવીર પણ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે તો તેના બિરુદ અથવા ઓળખની વાત કરીએ તો તેઓને પંડિત યુગના પરોધરા જગત સાક્ષાર ગુજરાતી ગદ્યનું ગૌરી શિખર વગેરે જેવા છે તેઓને બિરુદ અથવા તો ઓળખ છે તે મળેલી છે જન્મની વાત કરીએ તો ઈસવીસન અઢારસો ને પંચાવનમાં છે તે ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ થયો હતો જન્મસ્થળની વાત કરીએ તો નડિયાદ ખાતે છે તેઓનો જન્મ થયો હતો પિતાની વાત કરીએ તો પિતાનું નામ છે મિત્રો માધવરામ ત્રિપાઠી અને માતાનું નામ છે

ત્યારબાદ છે સાક્ષર જીવન પછી છે સ્નેહ મુદ્રા જે હૃદય જે રુદિત સ સત્કમ જ રહેલું છે ત્યારબાદ છે કવિ દયારામનું અક્ષર દે તે પણ મિત્રો ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવેલી છે અને સ્ક્રેપ બુક માનચતુર અને ધર્મલક્ષ્મી વગેરે જે પાત્રો છે તેને લગતા પણ પ્રશ્નો છે મિત્રો અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલા છે તો મિત્રો અહીં ત્રણ પોઈન્ટ ખાસ છે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે એક તો સરસ્વતી ચંદ્ર વિશે બીજું છે માનચતુર અને ધર્મલક્ષ્મી વિશે અને ત્રીજું છે કવિ દયારામનો અક્ષદે વિશે આ ત્રણ જે કૃતિઓ વિશે પણ અગાઉ પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે ત્યારબાદના મિત્રો આપણે કવિની વાત કરીએ તો તે છે બાલાશંકર કંથારિયા તેઓને મિત્રો છે ગુજરાતી ગઝલના પિતા તરીકે છે ઓળખવામાં આવે છે બાજુમાં તમે છે તે બાલાશંકર કંથારિયાની તસવીર જોઈ શકો છો તેના બિરુદ્ધ અથવા તો ઓળખની વાત કરીએ તો બાલાશંકર કંથારિયાને છે કલાંત કવિ ગઝલકાર અથવા તો મસ્ત કવિ તેવા અલગ અલગ ત્રણ જેવા જે તેઓને બિરુદ્ધ પણ છે મળેલા છે જન્મસ્થળની વાત કરીએ તો ઈસવીસન અઢારસો ને અઠ્ઠાવનમાં તેઓનો જન્મ થયો હતો જન્મસ્થળની વાત કરીએ તો નડિયાદ ખાતે છે તેઓનો જન્મ થયો હતો પિતાનું નામ ઉલ્લાસરામ કંથારિયા રહેલું છે જ્યારે માતાના નામની વાત કરીએ તો રેવાબા છે તે માતાનું નામ રહેલું છે ત્યારબાદ મિત્રો તેની પ્રખ્યાત કૃતિઓ વિશે વાત કરીએ તો તેની પ્રખ્યાત કૃતિમાં કલાંત કવિ હરિપ્રેમ પંચદર્શી જે પારસી ગઝલોનો છે સંગ્રહ છે ત્યારબાદ ભણકારા વગેરે છે મિત્રો તે બાલાશંકર કંથારીયાની પ્રખ્યાત કૃતિઓ રહેલી છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો નંદશંકર તુળજાશંકર મહેતા જેને આપણે ટૂંકમાં નંદશંકર મહેતા તરીકે ઓળખીએ છીએ તેના વિશે વાત કરીએ તો તેઓનો જન્મ ઈસવીસન અઢારસો ને પાંત્રીસમાં તેમનો જન્મ થયો હતો જન્મસ્થળની વાત કરીએ તો સુરત ખાતે છે તે નંદશંકર મહેતાનો જન્મ થયો હતો માતા ગંગાલક્ષ્મી તેનું માતાનું નામ અને પિતાનું નામની વાત કરીએ તો તુળજાશંકર છે તેના પિતાનું નામ રહેલું છે ગુજરાતી સાહિત્યની છે સૌ પ્રથમ જે નવલકથા છે કરણ ગેલો તેના સર્જક મિત્રો છે તે આ નંદશંકર તુર્જાશંકર મહેતા રહેલા છે ઉપરાંત મિત્રો ઈસવીસન અઢારસો ને છે દિલ્હી દરબારમાં તેઓને રાવ બહાદુરનો ખિતાબ પણ છે તે અપાયો છે તો મિત્રો આથી નંદશંકર તુર્જાશંકર મહેતા વિશેની મહત્વપૂર્ણ માહિતી મિત્રો અહીં તેની સાહિત્ય કૃતિઓમાં છે સૌથી વધારે આ કરણ ઘેલો નવલકથા છે તે ખૂબ જ પ્રચલિત પામી છે તો મિત્રો આ હતા ગુજરાતી સાહિત્યકારો પાંચ જેની આપણે સંપૂર્ણ માહિતી જોઈશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે